तबीबी अभ्यास माटे विद्यार्थियों ने प्रेक्टिकल ज्ञान मिली रहे ते माटे जरूरी मानव बॉडी अत्यारना समय में मळवा खूब मुश्किल है। त्यारे मृत्यु बाद देहदान करवाने लईने हजू पण खूब ओछी जागरूकता समाज में जोवा मळी रही है, जेना कारणे मानव बॉडी मळवी हाल खूब अघरी बनी है। पोरबंदर में ज्यां गत वर्षथी 100 विद्यार्थी MBBS नो अभ्यास करी रह्या छे, ते पोरबंदर मेडिकल कॉलेज ने प्रथम वक्त मानव बॉडी नुं दान आपवामां आव्युं छे। ઉપલેટાના વતની 70 વર્ષીય ભાનુમતીબેન ગજ્જરનું મૃત્યુ થતાં તેમના પુત્ર નિખિલ ગજ્જરના હસ્તે તેમની માતાનું દેહદાન કરવામાં આવ્યું હતું। અહીં અભ્યાસ કરતા ભાવિ ડોક્ટરોને તેમના અભ્યાસમાં ખૂબ મોટો ફાયદો થશે તેમ અહીં અભ્યાસ કરાવતા પ્રોફેસરે જણાવ્યું હતું। ગઈ રાત્રિના GMRS મેડિકલ કોલેજ પોરબંદર ખાતે એનાટોમી વિભાગમાં ભાનુમતીબેન અનિરુદ્ધભાઈ ગજ્જર रहे उपलेटा उमर वर्ष 70 नू प्रथम देहदान एमना पुत्र निखिल भाई ना हस्ते मळेल छे। GMRS मेडिकल कॉलेज पोरबंदरनू आ प्रथम देहदान छे। आपना माध्यमथी हूँ सर्वे जनता ने अपील करीश के देहदान महादान आ कार्यक्रम ने प्रोत्साहन करी अने आमा उत्तरोत्तर आगळ वधारे। आ देहदान नो उपयोग प्रथम वर्ष MBBS ना विद्यार्थियों ना अभ्यास माटे तथा पोस्ट ग्रेजुएट करता विद्यार्थियों रिसर्च माटे तथा प्रेक्टिस करता डॉक्टर कोई जटिल प्रक्रिया शारीरिक करवा मांगता हो तो एना माटे पण आ देहदाननो उपयोग करवामां आवे छे। पोरबंदर GMRS मेडिकल कॉलेज में देहदान करवा इच्छुक व्यक्तिओ मारो कॉन्टेक्ट करी शके छे। मारा मोबाइल नंबर 9498424445 है। हाल में 2022 नवेम्बर डिसेम्बर थी 100 विद्यार्थियों MBBS नी प्रथम वर्ष नी बेच अहीं कार्यरत है। तो ए वक्ते आपणे देहदान स्वीकारवानी प्रक्रिया शुरू नहोती करेल तो बे बॉडी जामनगर अने जूनागढ़ थी व्यवस्था करवामां आवेल हती। हवे नजीकना भविष्य में 2 महीना में ज बीजी 100 विद्यार्थीओनी प्रथम वर्ष MBBS नी बेच एडमिशन लेवामां छे, तो एमना माटे आ जे देहदान थयुं ए अभ्यास में खूब उपयोगी थशे अने भविष्य में हजू पण देहदान थाय तो आवनारा विद्यार्थीओ माटे ए खूब उपयोगी रहेशे। लेक्चर थिएटर में जे थियरी भणावामां आवे एनाथी विद्यार्थीओने फायदो थतो होय छे, पण ज्यां सुधी प्रेक्टिकल अभ्यास કેડેવર ઉપર દેહ ઉપર ન કરે ત્યાં સુધી એ અભ્યાસ અધૂરો કહેવાય। તો આ થિયરી પ્લસ પ્રેક્ટિકલ બંનેની સંપૂર્ણતા માટે દેહદાન ઉપર જે કરવામાં આવતી ડિસેક્શનની પ્રક્રિયા ખૂબ મહત્વની છે વિદ્યાર્થીઓ માટે। તબીબી વિદ્યાર્થીઓ થિયરીકલની સાથે પ્રેક્ટિકલ અભ્યાસ કરી શકે તે માટે માનવ મૃતદેહની પણ એટલી જ જરૂરિયાત હોય છે। ત્યારે પોરબંદર જિલ્લામાં દેહદાનને લઈને લોકો આગળ આવે તેવી અપીલ મેડિકલ કોલેજના ડીને કરી હતી, અને આ માટે જે પણ લોકો મૃત્યુ પછી પોતાના દેહનું દાન કરવા માગતા હોય તે માટે મેડિકલ કોલેજમાં સંકલ્પત્ર સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે એમ તેઓએ જણાવ્યું હતું। ડોક્ટરનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને દેહદાનથી ખૂબ જ મોટો ફાયદો થશે તેમ અહીં જણાવતા તેઓએ લોકોને દેહદાન માટે સંકલ્પ લેવા આગળ આવવા જણાવ્યું હતું। દેહદાન મહાદાન છે। લોકો જ્યાં સુધી જીવતા હોય ત્યાં સુધી સમાજ માટે કાંઈ ને કાંઈ કામ કરતા હોય, પણ મળ્યા પછી પણ આને શરીર સમાજ માટે ઉપયોગી થાય આ સુવિચાર બધામાં આવવા જોઈએ। કેમ કે જેટલા સારા ડૉક્ટર બનશે એટલા સમાજ માટે ઉપયોગી થશે, અને ડૉક્ટર જ્યાં સુધી બોડી ઉપર પ્રેક્ટિસ નહીં કરે, જ્યાં સુધી આને ખબર નહીં પડે કે શરીરમાં કોણ અંગ ક્યાં છે કેવી રીતે છે, ત્યાં સુધી વ્યવસ્થિત સારવાર નહીં કરી શકે, સારવાર અને સર્જરી પણ નહીં કરી શકે। તો હું લોકોથી અપીલ કરું છું કે મૃત્યુ પછી તરત દેહદાન કરવાની કોશિશ કરે, લગભગ 6 કલાકના અંદર દેહદાન થઈ જાય તો વધારે સારું। અગર કોઈ કોલ્ડ સ્ટોરેજમાં રાખ્યા હોય તો આ સમય લંબાવી શકે,
અને દેહદાન કરવા માટે સંકલ્પપત્ર મેડિકલ કોલેજમાં ઉપલબ્ધ છે। ગમે ત્યારે આવીને લોકો સંકલ્પ ભરી શકે છે અને એક આવાડપત્ર પણ આપવામાં આવશે અને મૃત્યુ પછી આને પરિવારજન અહીંયા આવીને બોડી એનાટોમી વિભાગના સોંપી દે અને આ કાર્ય બધાને કરવા જોઈએ। આ ખરેખર બહુ ઉપયોગી છે આપના આવનાર સમાજ માટે। તો કોઈના અગર ડેથ થયા હોય અને સંકલ્પપત્ર નથી ભર્યા હોય આપણ બોડી ડોનેટ કરી શકે છે। આના માટે એક ડેથ સર્ટિફિકેટ અને મરનાર વ્યક્તિના આધાર કાર્ડના ઝેરોક્સ જોઈએ। પછી અહીંયાથી એક સર્ટિફિકેટ આપવામાં આવશે। જો સર્ટિફિકેટ અને ઇન્સ્યોરન્સ યા ગમે કોઈ પ્રોસિજર હોય આમાં કામ લાગશે।